આ સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર તમારા જીવનમાં ક્યારેક મુશ્કેલીઓ આવતી હોય અને એનું જો સમાધાન જોતું હોય ને તો એના બધા જ જવાબો બીજા પ્રકરણની અંદર લખાયેલા છે. અને મહારાજે બીજા પ્રકરણમાં શું શીખવ્યું છે ખબર? જુઓ, કોઈક ગરીબ માણસ તમે દેખો, એને તમે દાન કરો, એ દાન કરો ને તો એ પૈસા વાપરશે. પૈસાનું દાન કર્યું હશે, જે કઈ દાન કર્યું હશે એ ખૂટી જશે. પણ એ જ વ્યક્તિને તમે પૈસા કમાતા શીખવશો ને તો એ પછી ક્યારે નહીં ખૂટાડે. જેમ જેમ કમાતો જશે તેમ તેમ એની પાસે વધતું જશે, જેમ જેમ વાપરતો જશે તેમ તેમ એમની પાસે એ સંપત્તિ વધતી જશે. એમ મહારાજ બીજા પ્રકરણની અંદર, પહેલા પ્રકરણની અંદર સુખના આશીર્વાદ તો આપ્યા, પણ હવે બીજા પ્રકરણની અંદર તમે સુખી કઈ રીતે થશો, શું કરશો તો સુખના ભાગીદાર થશો, એ માર્ગ મહારાજે સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર બતાડેલા છે. ફણેણી ગામની અંદર રામાનંદ સ્વામીના 13માને દિવસે પહેલી સભા કરી, એની અંદર ધર્મોપદેશ આપ્યો. આગળ વધો એટલે 7મા અધ્યાયની અંદર નારાયણ ગીતા કહેવાની, એ પણ એક મોટી સભા અને ભક્તજનોને ઉપદેશ આપ્યો છે. 10 થી 15 અધ્યાયની અંદર માણાવદરની અંદર 5 દોષને કઈ રીતે જીતાય એની સભા, ત્રીજી સભા કરી. 4થી સભા 16મા અધ્યાયની અંદર તામસ દેવોની પૂજાનો નિષેધ કર્યો અને એ મહારાજે સમજાવ્યું. 17મા અધ્યાયની અંદર અસુરોના લક્ષણો બતાડ્યા, એની 5મી સભા. ભુજમાં આવ્યા મહારાજ અને અહિંસામય યજ્ઞને બતાડ્યો. જો બધા વિષયો અલગ અલગ છે, એક વિષય નથી, સ્થળ અલગ છે, સામે સમુદાય પણ અલગ છે. 6ઠી સભા 19મા અધ્યાયની અંદર મહારાજ ભુજનગર આવ્યા અને અહિંસામય યજ્ઞ શીખવ્યું. 7મી સભા 21મો અધ્યાય તુંગજીત રાજાની આગળ અનેક શત્રુઓ છે, એમાં સૌથી મોટો શત્રુ કયો છે અને લોભ શત્રુને બતાડ્યો એ 21મા અધ્યાયની અંદર. ભક્તજનોના પૂછવાથી 8મી સભા રૂપે મહાદાનેશ્વરી પરોપકારી રાજાની કથા અને પરોપકાર ધર્મને શીખવા માટે રંતિદેવ રાજાની કથા બતાડી 29મા અધ્યાયની અંદર. ક્રોધને જીતવાની આજ્ઞા 9મી સભા રૂપે 33મા અધ્યાયમાં ઉપદેશ આપ્યો. શિયાળીના શિવરામ વિપ્રના પ્રશ્નો અને એની અંદર પોતે કેટલો બધો વિશાળ ઉપદેશ આપ્યો 10મી સભા રૂપે 37મા અધ્યાયની અંદર. તીર્થયાત્રાની આજ્ઞા કરવા માટે મહારાજે 44મા અધ્યાયની અંદર મારા ભક્તોએ તીર્થ કરવા જવો, કઈ રીતે તીર્થ કરવા, આ બધી જ બાબતો 44મા અધ્યાયની અંદર સમજાવી. અને 12મી સભા સુરા ખાચરનો પ્રશ્ન કે રાજાના ધર્મો શું છે અને એ રાજાના ધર્મોને સમજાવવા માટે 49મા અધ્યાયની અંદર સભા સમજાવી. 13મી સભા ભાલચંદ્ર શેઠના પ્રશ્નના જવાબ રૂપે ભક્તિના લક્ષણો 51મા અધ્યાયની અંદર કહેલા છે. આમ એક જ પ્રકરણની અંદર 13 સભાઓ જેની અંદર રહેલી છે. આવું આ મહાન વિશાળ અને સરસ બીજું પ્રકરણ છે અને આ બીજા પ્રકરણ દ્વારા આપણે શીખવાનું છે કે આપણે સત્સંગી છીએ, સત્સંગી છીએ તો આપણે કઈ રીતે જીવવાનું છે, સત્સંગી છીએ તો કઈ રીતે એ સત્સંગનો આશરો લઈ અને સુખી થવાનું છે. અને જો આ સત્સંગી જીવન પ્રમાણે શીખીએ, આ સત્સંગી જીવન પ્રમાણે જીવીએ ને તો વાલા ભક્તો બીજા પ્રકરણને આગળ રાખી અને જીવતા શીખશો ને તો ક્યાંય મુશ્કેલી પડવાની નથી
અને જો સમજ્યા વિના, સત્સંગને સમજ્યા વિના, શાસ્ત્રને સમજ્યા વિના જીવશો ને તો ક્યાંય શાંતિ મળવાની નથી. એટલે તો શાસ્ત્રો કહી ગયા ને, સમજ્યા વિનાનું જીવવું, સમજ્યા વિનાનું જીવવું, ભલે જીવો વર્ષ હજાર, પણ સમજીને જીવો બે ઘડી તો થઈ જાય બેડો પાર. લાંબુ જીવે, 100-100, 200-200 વર્ષ જીવે, પણ સમજણ વિનાનું હોય તો કોઈ અર્થ નથી. અને થોડું જીવે છતાં સમજણ પૂર્વકનું જીવન હોય ને તો એ જીવન સુખદાયક છે. અને એટલે જ સંતો ગાઈ ગયા ને કે જીવનમાંથી જો સમજણ ગઈ તો બધું જ ગયું, જીવનમાંથી સમજણ ગઈ તો સુખ ગયું, બધી જ આનંદ અને મજા પણ ચાલી જાય. એટલે જ સંતોના શબ્દ, જીવનમાંથી જાય એ પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય હો પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય જી, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય જી, હે આજનો રામ લો વૃદ્ધાશ્રમ, સમજણ જીવનમાંથી જાય જીવનમાંથી જાય, પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય, સમજણ જીવનમાંથી જાય જી. એ જ રીતે ગુરુ શિષ્યના સંબંધને બતાડતા પણ કવિ કહે છે કે સમજણ વિના ગુરુ શિષ્ય હોય તો પણ એની શું હાલત થાય. હો ચેલો હતો આરુણી એની આગે ઓર ઉભરાય જી, ચેલો હતો હે આરુણી એની આગે ઓર ઉભરાય જી, આજનો ચેલો માસ્તર સાહેબ ને, આજનો ચેલો માસ્તર સાહેબ ને, શિવાજી પીડ્યું પાય, સમજણ જીવનમાંથી જાય જી, જીવનમાંથી જાય એ પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય, સમજણ જીવનમાંથી જાય જી. ચેલો હતો આરુણી એની આગે ઉર ઉભરાય. નિષ્કુળાનંદ સ્વામી આરુણી અને ઉપમન્યુની કથા ધીરજ આખ્યાનની અંદર લખેલી છે કે જેને માટે, જે ગુરુ માટે કેટલા સમર્પિત હતા અને ગુરુ પણ જેને માટે કેટલા સમર્પિત થયા, કેટલા અઢળક ઢળ્યા. અને એ જ સી વિદ્યાર્થીઓને તમે ભણવા મૂકો, સાહેબ જેની પાસે પડીકી મંગાવે ને એના દેખતા જ ખાય તો છોકરો એ જ ન શીખે તે શું શીખે. બાપને સમજી લેવાનું હો, બાપ જો દીકરા લગે પડીકી મંગાવીને ખાય તો દીકરો શીખી જાય.
આમણે તો અનુભવ થતા છોરાને પૂછી કે આ કીધી શીખ્યો ક્યાંથી લઈ ક્યાંથી આવ્યો તો કે મારા બાપના ખીચામાંથી ટાઈટ જ પડી હોય તી એનું ખીચું એનાથી શાસ્ત્ર સત્સંગી જીવન શાસ્ત્ર બીજું પ્રકરણ આપણે આ શીખવશે આપણે શું કરશું તો આપણે સુખી થશું આપણે શું કરશું તો આપણા પરિવારને સુખ મળશે અને એ પ્રમાણે ચાલશું તો કોઈ ચિંતા નથી અને નહીતર ક્યાંય સુખ મળવાનું નથી એ શીખવા માંગે જબ તુમ જન્મે જગત મે જગ હસે તુમ રોય જબ તુમ જન્મે જગત મે જગ હસે તુમ રોય એસી કરની કર ચલો જગ હસે તુમ હસે જગ રો જન્મ્યો ત્યારે તું રોતો હતો ઉપર બેઠેલા બધાએ મજા આનંદ ઉત્સવ ઉજવતા હતા હો ઘરે પેલા ખોરે દીકરાનો જન્મ થયો હોય અને આખા ગામમાં મીઠાઈ વેચાતી હોય આનંદ મજા થતી હોય અને આ રોતો હોય આખું ગામ મજા કરે છે આ રોવે છે પણ હવે એવું કર્મ કર કે તુમ હસે જગ રો માણસની વિદાય આખા જગતને રોવડાવતું જાય પણ એ સત્કર્મ થયો નહીતર એવું નહીં કોલા કે તમે મરશો પછી રોવા વાળું કોણ તો કે રોવા વાળા ઘણાય છે કેમ ગામમાં દલીચંદ વાણીઓ પેલો તો ઈ રોશે કેમ 3 મહિનાનું બિલ ચડેલું પડ્યું અને જેટલાના ઉધારા લીધા એના કોઈના દીધા નથી હું જઈશ એટલે ઈ તો રોવાના જ બીજા ની તો કાંઈ નહીં કે પણ એ નહીં આપણું એવું કર્મ હોવું જોઈએ કે જેના દ્વારા આપણી ક્રિયા એવી હોવી જોઈએ કે જે આપણી ગેરહાજરીમાં આપણે એક અધુરાસ દેખાય લોકોને એમ થાય કે આ જો હત તો આ કામ જલ્દી પાર પડત આવું કર્મ શીખાડશે એ સત્સંગ